મિશન મંગલમ અંતર્ગત પિંક રિક્ષા ઓટોના લાભાર્થી બહેનો રાજકોટ જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. પિંક રિક્ષા ઓટો ખરીદતી વખતે લાભાર્થી મહિલાઓને 1,93,000ની પિંક રિક્ષામાં 1,00,000 રૂપિયાની સબસિડી આપવાની સરકારે જાહેરાત કરી હતી. છેલ્લા 5-6 વર્ષ વીતવા છતાં લાભાર્થીઓને સબસિડી ન મળ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત લાભાર્થીઓએ જણાવ્યું હતું કે તમામ ડોક્યુમેન્ટ કચેરીમાં પહોંચી ગયા છે, છતાં લાભાર્થીઓને હજી કોઈ સબસિડી મળેલ નથી. મારું નામ કાંતાબેન છે, હું ભોજપરા ગામથી આવું છું અને અમને સખી મંડળમાં ગુલાબી રિક્ષા હાવ બંડલના પેટની આપી છે. અમને સબસિડી મળી નથી અને અવારનવાર અમને ધક્કા ખવડાવે છે અને સરકારે ચોપડે ખાલી ચડાવી દીધું. હવે અમને કોઈ ધ્યાન દેતું નથી. 1,93,000ની અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે 1,00,000 રૂપિયા સબસિડી તમને મળશે. સખી મંડળ માંથી કીધું હતું અમને. એ 5 વર્ષ થયા. હા, અમને એ બેન ને સોનલબેન કરીને છે અને અમે ડોક્યુમેન્ટ કે તમને પહોંચાડી દો. અમે ડોક્યુમેન્ટ પહોંચાડી દેવું તમારા. અમે એને અવારનવાર પૂછતા તો એને એમ કીધું તમને ડોક્યુમેન્ટ તમારા પહોંચી ગયા. ઇલેક્ટ્રિક નથી, ગેસ છે. 21 હા, કોઈ બી ને સબસિડી મળી જ નથી. મિક્સલમ મંગલમ સબસિડી ની બસ એક જ માંગ છે. હા, અમે જ ભરીએ છીએ. અમે હપ્તા ન ભરી તો પેલેન્ટી ચડાવે. અમારથી હપ્તા રિક્ષા હાલતી નથી, હપ્તા ભરાતા નથી, પેલેન્ટી ચડાવે. અમારું તો સિબિલ ખરાબ થાય, અમે તો ફેંકાઈ ગયા. સરકારને એ તો કઈ જોવાનું નથી. લેડીઝ ને પ્રોત્સાહન શું હોય? સરકારે કોઈ વસ્તુ નું અમને પ્રોત્સાહન આપ્યું જ નથી ને. અમારા પાછળ એટલું ધ્યાન કોઈ આપ્યું જ નથી. અમને રિક્ષા આપી દીધી કે લઈ લો તમને રિક્ષા, તમે એમાં કમાવો. 1 લાખ